दोस्तों स्वागत है आपनो अमारी यूट्यूब चैनल अमृत कुंभमा। आज अमे आपना माटे लई आव्या छे डायाबिटीस ना घरेलू उपचार। पण ए पहला आपने जणावी दऊं के आपे जो हजु सुधी अमारी यूट्यूब चैनल अमृत कुंभ ने सब्सक्राइब न करी होय तो अत्यारे सब्सक्राइब करी लेजो, जेथी करी आपने मळशे अमारा नवा आवनारा वीडियो नी माहिती सौथी पहला। तो आज आपने जणावू डायाबिटीस ना घरेलू उपचार। रोज रात्रे दोढ़थी बे तोला मेथी पानी में पलाळी राखी सवारे खूब मसळी ने गाळी ने ये पानी पीवाथी डायाबिटीस मटे छे। रात्रे मेथी ने पानी में पलाळी राखवानी सवारे खूब एने मसळवानी ने गाळी अने ये पानी ने पीवाथी डायाबिटीस मटे छे। बीजू छे आमळानुं चूर्ण। आमळानुं चूर्ण बनावी अथवा तो आमळानुं चूर्ण तैयार पण मळे छे। ते आमळानुं चूर्ण फाकवाथी डायाबिटीस मटे छे। रोज सवार सांज एक एक चमची आमळानुं चूर्ण फाकी जावानुं, एनाथी डायाबिटीस में घणी बधी राहत थाय छे। एना पछी छे हळदर। एक चमची हळदर आमळानुं चूर्ण एक चमची आने भेगू करी ने रोज सवार सांज लेवाथी डायाबिटीस में राहत थाय छे। आमळानुं चूर्ण अने हळदर आ बंने एक एक चमची मिक्स करी अने सवार अने सांज एक एक चमची लेवाथी डायाबिटीस मटे छे। 50 ग्राम लीली हळदर, काळा तુલસીના પાન 10, બીલી પત્રના પાન 30 અને વાટી અને એક ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજવી દેવાના છે। પછી સવારે એને ખૂબ મસળી અને કપડાથી ગાળી લેવાનું છે અને સવારે નરણા કોઠ્યાને પીવાનું છે। આ પાણી પીધા પછી 1 કલાક સુધી કંઈ પણ ખાવું પીવું નહીં। આવો પ્રયોગ 21 દિવસ સુધી કરવાનો છે। આ પ્રમાણે કરવાથી ડાયાબિટીસ ચોક્કસ મટે છે। ફરીવાર આપને સમજાવું કે 50 ગ્રામ લીલી હળદર, કાળા તુલસીના પાન 10, બીલી પત્રના પાન 30 આ બધાને વાટી અને 1 ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દેવાનું છે અને સવારમાં એને ખૂબ મસળી અને કપડાથી ગાળી લેવાનું છે। સવારે નરણા કોઠે પીવાનું છે। આ પાણી પીધા પછી 1 કલાક સુધી કંઈ પણ ખાવું પીવું નહીં। આવો પ્રયોગ 21 દિવસ સુધી કરવાથી ડાયાબિટીસ ચોક્કસ મટે છે। એના પછીનો પ્રયોગ છે આમલીના કચુકા, એને શેકીને ખાવાથી ડાયાબિટીસમાં ઘણી રાહત થાય છે। આમલીના કચુકા જે નીકળે એ કચુકાને તાવડીમાં શેકી નાખવાના અને એ શેકેલા કચુકા ખાવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે। એના પછીનો એક પ્રયોગ છે લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે। જે કડવા લીમડાનો રસ હોય એ પીવાથી ડાયાબિટીસ મટે છે। એના પછી છે હળદરના ગાંઠિયાને પીસી અને ઘીમાં શેકવાનું છે, એમાં સાકર મેળવવાની। હળદરના ગાંઠિયાને પીસી ઘીમાં શેકી અને સાકર મેળવી આ રોજ ખાવાથી ડાયાબિટીસ મટે છે। એના પછી છે હરડે બહેડા અને કડવા લીમડાની અંતરછાલ અને મામે જુઓ। હરડે બહેડા કડવા લીમડાની છાલ મામે જુઓ અને જાંબુના ઠળિયા આ બધી વસ્તુને સરખા ભાગે લઈ અને બારીક ચૂર્ણ બનાવવાનું છે અને એને સવાર સાંજ લેવાનું છે, જેનાથી ડાયાબિટીસમાં ઘણી બધી રાહત થાય છે। કુમળા કારેલાના નાના કટકા કરી અને છાંયડામાં સૂકવવાના છે, એની બારીક ભૂકી કરી અને 1 તોલા જેટલું ભૂકીને સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ રાહત થાય છે। કુમળા કારેલા હોય એના નાના નાના કટકા કરી નાખવાના પહેલા, પછી સાયામાં સૂકવવાના અને બારીક ભૂકી કરી અને 1-1 તોલું સવાર સાંજ એ ભૂકીને લેવાથી ડાયાબિટીસ મટે છે। એના પછી એક પ્રયોગ છે સારા પાકા જાંબુને સૂકવી બારીક ખાંડી ચૂર્ણ બનાવવાનું છે અને એ ચૂર્ણને પાણી સાથે દિવસમાં 2 વાર લેવાથી ડાયાબિટીસ મટે છે।
એના પછી છે લસણને પીસીને એનું પાણી પીવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે. લસણ હોય એને પાણીમાં પીસી અને એ પાણી પીવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે. એના પછીનો પ્રયોગ છે જાંબુડાના ઠળિયા અને સાજી ખાર, આ બંનેને મિક્સ કરી વાટવાનું છે અને એ પછી જાંબુડાના ઠળિયા અને સાજી ખાર વાટી અને પાણીમાં વાટી અને એ પીવાથી ડાયાબિટીસ મટે છે. કડવા લીમડાના કુણા પાન રોજ તોડી અને 4-5 પાન સવાર સાંજ ખાવાથી ડાયાબિટીસ મટે છે. ખાસ કરીને પાચન ક્રિયામાં બગાડ થવાથી અથવા બેઠાડું જીવન, અતિશય માનસિક શ્રમ, ચિંતા અને ગળ્યા પદાર્થોનું સેવન, મગજ કે કરોડરજ્જુના દર્દો વારસાગતના કારણે આ રોગ થાય છે. માટે તેનું યોગ્ય નિદાન કરી અને ઇલાજ કરવો જરૂરી છે. પીપળો, વડ, આંબો, મહુડો, ગરમાળો આમાંથી કોઈ પણ એકની મૂળની છાલ લઈ અને ત્રિફળા, ઇન્દ્રજવ અને મામેજવાનું પંચાંગ ચૂર્ણ આ મધ સાથે લેવું. આમળા, આશોપાલવની છાલ, અરડુસીની છાલ, હરડે, કમળના ફૂલ, ધાવડીનું ફૂલ અને મામેજવાના રસમાં વાટીને ગોળી કરીને લેવાથી ડાયાબિટીસ મટે છે. તો દોસ્તો, આ માહિતી આપને કેવી લાગી એ અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો.